નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં સ્વાગત છે નવરાત્રી પર્વ ની આસપાસ સામાન્ય રીતે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે જોકે અત્યારે વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે અને આવામાં વરસાદ સિવાય ફરી એકવાર ગુજરાતના માથે ચક્રવાતી તોફાનો ખતરો તોડાય રહ્યો છે આના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ બાવીસ ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે બાવીસ ઓક્ટોબરથી એટલે કે આજથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા રહેલી છે ત્રીસમી ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે અને દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે દિવાળી બાદ પણ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે સાત નવેમ્બરથી બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે થી લઈને ચૌદ નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે થી લઈને તેર નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ફરીથી ચક્રવાત આવવાના છે સત્તરથી લઈને વીસ નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે ઓગણત્રીસ નવેમ્બરથી લઈને ત્રીસ ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે બાવીસ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવશે આ વર્ષે શિયાળામાં પણ અષાઢી માહોલ રહેશે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રહ્યા કે આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર આવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કર્યું છે આ સાથે જ તમે જણાવ્યું છે કે મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે અને આના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે બીજને એક સાથે ફરી મળીશું ધન્યવાદ